પછી કેવી રીતના તો કે લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવાની છે. ચોથા પ્રશ્નમાં શું કીધું છે?
શોધવાની ઓલા વિડિયોમાં નાનાથી ભૂલમાં તમને ક્ષેત્રફળ શોધી દેવાયું હતું પણ આપણે અહીંયા હદની લંબાઈ પરિધિ શોધવાની છે તો આની આ આખી આખાની લંબાઈ કેટલી થશે ત્રિકોણના તો કે 5.5 સેમી 5.5 સેમી અને જ્યારે આ બંનેની લંબાઈ કેટલી થશે તો કે 3.5 સેમી એવી જ રીતના આની લંબાઈ પણ કેટલી થશે તો કે 3.5 સેમી તો ચાલો પહેલા આપણે પીળા રંગના આ પાણીની પરિમિતિ શોધી લઈએ તો કેટલી થાય આપણે સરવાળો કરી 3.5 પછી 3.5 2.5 અને 2.5 જો બંને સાઈડની પહેલા પહોળાઈ માપી લઈએ એટલે 3.5 3.5 પછી લંબાઈ 2.5 2.5 તો કુલ સરવાળો કેટલો થશે તો કે 5 10 15 અને 20 લીધા પડી 2 3 ને 2 5 5 6 7 8 9 10 11 12 તો આપણે શું લખી શકીએ 12 ચોરસ સેમી એવી જ રીતના આપણે આ ત્રિકોણની માપી લઈએ તો ચાલો ત્રિકોણની કેટલી 3.5 સેમી પાછળ લખો તો ચાલે નો લખો તો સરવાળામાં હાલો 3.5 5.5 પ્લસ કેટલી થાય તો કે 5 10 15 15 નો 5 ભાગ્યા પડી 1 3 ને 1 4 5 6 7 7 ને 5 7 ને 5 8 9 10 11 12 12.5 સેમી તો તમે જો આની 12 મળી આપણને આની 12.5 મળી આની આપણે 12 ચોરસ સેમી પરિમિતિ મળી જ્યારે આની 12.5 ચોરસ આપણે 12.5 સેમી પરિમિતિ આની મળી ખાલી આપણે 12 સેમી લખશું તો જોવો જોઈએ કોની વધારે થઈ આની કે આ લંબચોરસની વધારે થઈ કે ત્રિકોણની તો શું કહેશું ત્રિકોણની પરિમિતિ વધારે છે આપણે એમાં એમ લખી શકીએ કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે એટલે આની કેવી છે ઓછી છે જ્યારે આની પરિમિતિ કેવી છે વધારે છે સમજાઈ ગયું બધાને તો ચાલો હવે આપણે ચાલો એના પછી શું કે છે તો કે જુઓ મારો હાથ કેટલો લાંબો છે તમારા મુખ્ય ઇને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આ લો એટલે જો આપણે પેજ નંબર 37 ઉપર તમને બધાને પાઠ્યપુસ્તકમાં આવી રીતના દર્શાવ્યું છે આપણે આખા કોઈ ચોરસ આપ્યું છે એમાં તમારે શું કરવાનું તો કે તમારી હથેળી આવી રીતના તમારી હથેળી મૂકી દેવાની અને છાપ લેવાની છે તો હું તમને બોર્ડ ઉપર સમજાવું કેવી રીતના કરવાનું તો કે જો મેં અહીંયા મારી હથેળી આવી રીતના મૂકી દીધી તો આપણે એની શું કરવાનું છાપ લઈ લેવાની છે આવી રીતના તમારે વ્યવસ્થિત તમારી હથેળીની શું કરવાનું છાપ લઈ લેવાની અને પછી એમાં આપણે શું જોવાનું છે તો કે તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે તમારી કે તમારા મિત્રની તો આપણે અત્યારે તો સ્કૂલે ન આવી શકીએ એટલે જો તમારો મિત્ર બાજુમાં હોય તો જોઈ લેવાનું એની હથેળી કેવડી છે અને તમારી હથેળી તો આપણે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે તો આપણે ક્ષેત્રફળ શોધશું તો કે આમ આપણે ક્ષેત્રફળ કેવી રીતના શોધી શકીએ તો ચાલો આપણે જોઈએ આ હથેળી છે તો એમાં આખા ખાનાની સંખ્યા કેટલી છે આખા ખાનાની સંખ્યા હથેળીમાં ફક્ત એક છે તો આવી રીતના આપણે લખી નાખવાનું આખા ખાનાની સંખ્યા બરાબર એક એના પછી એમ કે છે કે આમ અડધાથી વધુ એટલે અડધાથી વધુ પોણા ભાગના ખાના તો આવી રીતના તમે ખાનું એક હોય તો આને અડધું ખાનું કહેવાય એક ખાનામાં બે ભાગ
સમજો આ ખાનામાં આપણી હથેળીના આ આ આ આટલો ભાગ આવી જાય છે એટલે આને આપણે કેમ ગણશું અડધાથી વધુ ખાનું આપણે એને અડધાથી વધુ કહી શકીએ કહી શકીએ ને તો ચાલો આપણે હવે શું કરશું તો કે અડધા ચોરસની સંખ્યા કરતા તેનાથી વધુ ચોરસની આપણે એમ લખી શકીએ અડધા ખાના ઉપર મેં તમને એક નાનું ચોરસ દોરી દીધું છે એટલે આપણે એમાં સમજી લઈએ તો પછી આપણે આ સમજીએ તો જો આમાં આખા ખાનાની સંખ્યા કેટલી છે ફક્ત એક તો અહીં આપણે લખી શકીએ આખા ખાનાની સંખ્યા બરાબર એક પછી અડધા ખાનાની સંખ્યા કેટલી છે આમાં તો કે એક બે ત્રણ ચાર બધાને આ સમજાઈ જશે ને તો ચાલો હવે આપણે આ વાત સમજીશું તો કે આમાં આખા ખાનાની સંખ્યા કેટલી હતી એક તો જો આપણે આમાં કુલ ટોટલ કરીએ ક્ષેત્રફળ તો કે આનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ એક અડધા ખાનાની સંખ્યા કેટલી થાય તો કે અડધા ખાનાની સંખ્યા 6 જો આપણે આખા ખાનાની સંખ્યા 1 લેવાની એને ગુણ્યા અડધા ખાનાની સંખ્યા 6 તો કે 6ના અડધા કેટલા થાય 6ના અડધા કેટલા થશે 6ના અડધા 3 થાય અથવા 3 2 6 આપણે આવી રીતના ઉડાડી શકીએ તો કુલ કેટલા ખાના થશે તો કે કુલ આપણે અહીંયા સરવાળો
क्षेत्रफळ शोधियुं, समझाई गयुं ने बधाने? अस्तु, जय हिंद।